બુધેલ ગામનું અહિત ઇચ્છતી વ્યક્તિઓ દ્વારા ગામના વિકાસના કામોમાં રોડા નાખી સરપંચ શ્રી તેમજ તેમના કુટુંબીજનો વિરુદ્ધ ખોટા કેસો કરી ગ્રામજનોને હેરાન કરવા બાબત આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છેલ્લા 6 વર્ષથી બુધેલ ગામના સરપંચ તરીકેની ધુરા શ્રી દાનસંગભાઈ મોરીએ સંભાળી હતી. 2017માં થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દાનસંગભાઈ મોરીના ભત્રીજા શ્રી ભવાનીસિંહ મોરી સરપંચ પદના ઉમેદવાર તરીકે ઊભા રહેલ. સામા પક્ષે રણછોડભાઈ ઝાઝડિયાએ સરપંચ પદના ઉમેદવાર તરીકે કોમલબેન સાચપરાને ઊભા રખાવેલ. ચૂંટણીમાં ગામના લોકોએ જનાદેશ આપી શ્રી ભવાનીસિંહ તેમજ તેમની પેનલને સ્પષ્ટ બહુમતી આપી ચૂંટી કાઢેલ. દાનસિંહભાઈનો એવો આરોપ છે કે સામા પક્ષવાળાને કારમી હાર હજમ ન થતાં તેમના પર તેમજ તેમના ટેકેદારો પર ખોટા કેસો કરી તેમને સંડોવી દેવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે બાબતે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવાયું હતું. અમે પાણી માટે આવ્યા છીએ, અમારા ગામમાં રણછોડભાઈ કઈ હાલવા દેતા નથી, એટલે ઈ અમારે કામના નથી ગયા, અને ઈ 10 વર્ષ રહ્યા એક ગામમાં ખીલી મારી નથી ગયા, અને આ સરપંચ અમારે કામ કરે છે તો ઈ આડોપગ કરે છે, એટલે અમારે આ જ સરપંચ જોઈએ, અને આની અમારે બહુ કામ કર્યું છે. જ્યારે અમારી પંચાયત આવી 2012માં ત્યારે ગ્રામ પંચાયતનું 8 લાખ રૂપિયા લેણું હતું પાણી વેરાનું, બીજું ગ્રામ પંચાયતનું અમુક લેણું હતું, એ આ છેલ્લા 7 વર્ષમાં અમે ભર્યું છે, અને એટલા વિકાસના કામો કર્યા છે, છતાં ગામના લોકો પટેલ સમાજ એવું બોલે છે કે અમે ગામનો વિકાસ 7 વર્ષમાં નથી થયો. તો ગામનો વિકાસ તો તાલુકામાં જિલ્લામાં અધિકારીઓને ખબર હોય ને કેટલી ગ્રાન્ટ ફાળવી છે, કેટલો વિકાસ થયો છે. રણછોડભાઈ ખોટી રીતે આવા આક્ષેપો મૂક્યા કરે છે અને આવી રીતે હેરાન કરે છે ખોટી રીતે. આજે અમે દાનસિંહભાઈ માટે ખોટી રીતે કેસ કબાટા થાય છે એના માટે આવ્યા છીએ, અહીંયા સમર્થનમાં આવ્યા, એના સમર્થન માટે આ લોકો ગામ લોકો બધા ભેગા થઈને આવ્યા છે.